नमस्कार विद्यार्थी मित्रों, आज आप गुजराती विषय में वार्तालेखन है ये केवी रीते करूँ एना विषय माहिती मेळवशुं। सौ प्रथम तो जयरे आप वार्ता लखीए त्यारे एना में ध्यान में राखवा जेवी बाबतो छे, ए बाबत पर विशेष ध्यान लेवानुं छे। तो ए बाबतोनी आज आप पहले चर्चा करी लईए। पहलो छे आपेला मुद्दाओ के रूपरेखा पर वार्ता ने बराबर समझी लो। बीजो के छे मुद्दाओ ने के रूपरेखानो तमारी कल्पना छे एनाथी विस्तार करो, शक्य होय तो पात्र प्रसंग स्थळ के समयनुं वर्णन करो। त्रीजो के छे वार्तानी भाषा सरळ अने प्रवाही होवी जोईए। चौथो छे ज्यां शक्य होय त्यां संवादो उमेरो अने टूंका अने स्वाभाविक होवा जोईए। छठो के छे मोटे भागे जे वार्ता छे ने भूतकाळमां लखो। सातमो छे वार्ताना मुख्य पात्र प्रसंग के उद्देश्य परथी एने योग्य शीर्षक आपवानो छे। आठमो के छे वार्तामां कोई जो बोध रहेलो होय ने तो ते अंते वार्ताना अंते आपणने जणावानो छे। अने छेल्लो छे लेखनमां जोडणी अने विराम चिन्होनो ख्याल राखो, जेथी जे आपणे कहेवा मांगीए छीए व्यवस्थित आपणे लखेलुं छे कोई समजी शके। जोडणीनी भूलो आवता शब्दोना अर्थ पण बदलाई जाय छे। હવે અહીં આપેલ મુજબ તમને આવી રીતે પરીક્ષામાં મુદ્દા આપેલા હોય છે, એ મુદ્દા પરથી તમને વાર્તા લખવાની હોય છે। મુદ્દા જો તમને અહીં આપેલા છે તો આપણે આ એક નમૂનારૂપ મુદ્દા લીધેલા છે, એના પરથી આપણે વાર્તા નીચે જોઈશું। મુદ્દામાં પહેલો છે એક રાજા, એના પછીનું એસ આરામવાળી જિંદગી, ઊંઘ ન આવી, ચિંતા થવી, અનેક પ્રકારની દવા કરાવવી, અનેક વૈદોને બોલાવવા, નિષ્ફળતા, એક વૈદની યુક્તિ, જાદુઈ ઘેડી દડો અને દવાની ભૂકી રાજાને આપવા, ઘેડી દડાની રમતથી રોગ દૂર થવો અને વૈદ્યને ઇનામ આપવું, છેલ્લો છે બોધ। હવે આખા મુદ્દા આપણે જોયા। પહેલો જ્યારે તમે મુદ્દો જોવો છો તો રાજાની લાઈફસ્ટાઈલ કેવી છે, એ આરામવાળી છે, એટલે એને ઊંઘ ક્યાંય આવતી નથી। એના માટે શું કરે છે તો દવા કરાવે છે। દવા માટે તો કે વૈદ્યોને બોલાવે છે પણ એ સફળ થતો નથી। એક વૈદ્યને એવો એ મળે છે કે જેના લીધે એ શું આપે છે તો ઘેડી દડો આપે છે અને દવાની ભૂકી આપે છે। હવે ઘેડી દડાથી એ રમત રમે છે બરોબર ને, અને એનો રોગ દૂર થઈ જાય છે, છેલ્લે વૈદ્યને ઇનામ મળે છે અને બોધ। હવે આખા જ્યારે આપણે મુદ્દા વાંચીએ ને એટલે આપણને બોધ મળે। બોધ શું હોય તો એ શું કહેવા માંગે છે, પહેલો સ્ટેપ છે કે રાજાની લાઈફસ્ટાઈલ કેવી છે, આરામવાળી છે, અને છેલ્લે આવે છે કે એ રમત રમે છે તો એને દૂર થાય છે। ધેન એનામાં રમતના કારણે શું થયું, શ્રમ થયું, અને શ્રમના લીધે શું થાય છે, રાજાની ઊંઘ આવી જાય છે। તો હવે આપણે છે ને વાર્તા આવી રીતે લખવાની રહેશે, એનું ટાઇટલ આપણે આપશું શ્રમનું મહત્વ। એક રાજા હતો, તેને બુદ્ધિશાળી અને સાણો પ્રધાનમંત્રી હતો। તે રાજ્ય વહીવટ કુશળતાથી ચલાવતો એટલે રાજા નિશ્ચિત હતો। તેને રાજ્યમાં કંઈ કામકાજ કરવાનું રહેતું નહીં, એસ આરામવાળી જિંદગી એ જીવવા લાગ્યો। કામ કરે તો ખાધેલું પચે અને થાક લાગે અને ઊંઘ આવે, પણ રાજાનું જીવન એવું હતું ને એસ આરામવાળું, એટલે એને ઊંઘ જ ના આવતી। આખી રાત એ ઢોલિયામાં આળોટ્યા કરતો અને કંટાળા કરતો, કંટાળાતો એટલે પછી શું થતું તો કે રાજાને ચિંતા થવા લાગી। ઊંઘની દવા માટે એણે અનેક વૈદ્યોને બોલાવ્યા, પરંતુ તેમાંના એક પણ વૈદ્ય હતા એની દવા એને લાગુ ન પડી। એક દિવસ એવું બન્યું કે વિદેશથી એક વૈદ્ય આવ્યા। વૈદે રાજાની વાત ધ્યાનથી સાંભળી અને એણે એની એ આરામવાળી જિંદગી છે ને એના વિશે પણ સાંભળ્યું અને એને ઉપાય જડી ગયો। વૈદે રાજાને જાદુઈ ઘેડી દડો અને દવાની ભૂકી આપી। તેણે રાજાને દરરોજ સાંજે એક એક કલાક જાદુઈ ઘેડી દડો રમવાની સલાહ આપી। રાજા એ પ્રમાણે સવાર સાંજ રમવા લાગ્યા અને દવાની ભૂકી લેવા લાગ્યા। એક જ અઠવાડિયામાં એને ઊંઘ આવવાની જે ફરિયાદ હતી જતી રહી અને એમણે વૈદ્યને બોલાવ્યા અને ઇનામ આપ્યું। હવે વૈદ્ય રાજાને કહ્યું કે રાજાજી, દવાની ભૂકી એ તો આશ્વાસન છે, તમે જે ઘેડી દડો રમો છો ને એનાથી શ્રમ થાય છે, શ્રમ થાય છે એટલે તમને થાક લાગે છે અને એટલે ઊંઘ આવે છે। હવે આપણે બોધ એને એવો આપશું કે શારીરિક શ્રમ એ જ સૌ રોગોનો ઈલાજ છે। શા માટે તો એણે શ્રમ કર્યું ત્યારે એના રોગ દૂર થયા છે। તમે તમારી રીતે બીજું કાંઈ સૂજે તોય પણ એના તમે બોધ આપી શકો છો। તો આશા છે કે તમને અમારી માહિતી છે ઉપયોગી નીવડી હશે। સો વિશ યુ ઓલ ધ બેસ્ટ, લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ, બાય।